નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર્ય એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાન પોથીના ચેપ્ટર 10 ખનિજ અને ઊર્જા નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ જેમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આપ્યું છે કે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે અહીં બોક્સ માં આન્સર લખવાનો છે તો નીચેનામાંથી કયું વાક્ય અધાતુમય ખનીજોને લાગુ પડતું નથી તો તે જવાબ આવશે સી પ્રહાર કરવાથી તૂટતા નથી અશુદ્ધ સ્વરૂપે રહેલા ખનીજો તો બી અશ્યક નામે અયસ્કના નામે ઓળખાય છે નીચેનામાંથી કયું અધાતુ મય ખનીજ નથી તો એ જસત બોહડા વ્યાપારિક મહત્વના લીધે ખનીજ તેલનું કયું ઉપમાન આપવામાં આવ્યું છે તો કાળું સોનું ઓપ્શન એ સી એસ ઈ એટલે કમિશન ફોર ઓડિશનલ સોર્સિંગ ઓફ એનર્જી ઓપ્શન એ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવતો પરંપરાગત ઉર્જા સ્ત્રોત ડી કુદરતી વાયુ

રાજપાળી ભાવનગરમાં આવશે થોડી અને કચ્છમાં આવશે પાંધરું બરાબર આ રીતે જોડ છે ખનીજ તેલ અને પ્રાપ્તિસ્થાનના સંદર્ભમાં લાગુ પડતું નથી તો શી લાગુ પડતું નથી રશિયા નોર્વે વગેરે માટે યોગ્ય બંધ બેસતું વાંક્ય થશે સી કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો પૃથ્વીની ઊંડાઈ તો અહીંયા સાચું આવશે એ ઊંડાઈ વધવાની સાથે તાપમાનમાં પણ વધારો થાય છે ઓપ્શન એ રાઈટ આન્સર ખરા ખોટા જોઈએ તો એમાં જે વિધાન છે તેમાં વિદ્યાર્થી મિત્રો બે વાર એક એક છે તો આજે ખાલી જગ્યા પૃથ્વીના આંતરિક ક્ષેત્રમાં અશુદ્ધ સ્વરૂપે રહેલા ખનીજને અયસ્ક કહેવાય ખનીજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ છે ચૂનાનો પથ્થર અધાતુમય ખનીજોનું ઉદાહરણ છે ખનીજ તેલના બહોળા એક મહત્વને લીધે કાળોસોનું કહેવામાં આવે છે કોલસામાંથી વીજળીને તાપ મળતી વીજળીને તાપ વિદ્યુત કહે છે ઘરેલું વપરાશનું મુખ્ય બળતણ એલપીજી સૂર્યમાંથી મળતી ઉર્જા એટલે સૌર ઉર્જા પાટણના જિલ્લામાં ચારણકા ગામે ગુજરાતનો સૌથી મોટો સોલર પાર્ક છે પહેલાના સમયમાં અનાજ દળવાની ઘંટીમાં પવનચક્કીનો ઉપયોગ થતો હતો પવનચક્કીના સમૂહને વિન્ડ ફાર્મ કહે છે વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ યુએસએ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ છે હવે વિદ્યાર્થી મિત્રો બાકીના જે પ્રશ્ન તમે જોઈ શકો સોલ્યુશન તો પેલો પ્રશ્ન જોઈ લઈએ ખનીજોના આધારે ઓળખી શેના આધારે ઓળખી શકાય છે તો ખનીજોને સંરચનાના આધારે ઓળખી શકાય છે ઉર્જા સંશોધનને કયા બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે તો ઉર્જા સંશોધનની પરંપરાગત અને બિન પરંપરાગત એમ બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે સવાલ નંબર ત્રણ કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરીને કયા ઉત્પાદન મેળવવામાં આવે છે તો ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક ઉંઝણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો મેળવવામાં આવે છે સવાલ નંબર ચાર વિશ્વમાં કોલસાના ઉત્પાદક દેશો તો તેમાં ચીન સંયુક્ત રાજ્ય અમેરિકા જર્મની રશિયા દક્ષિણ આફ્રિકા અને ફ્રાન્સ વિશ્વના અગ્રણી કોલસા ઉત્પાદક દેશો છે એશિયાની સૌથી મોટી સૌર ઊર્જા યોજના તો એ આવશે એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા મધ્યપ્રદેશની રેવામાં આવેલી છે સવાલ નંબર છ જીઇડીએનું પૂરું નામ તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી તમારે આ રીતે અંગ્રેજીમાં પણ લખવાનું છે સૌર ઉર્જાના મુખ્ય ઉપયોગ તો સૌર ઉર્જાનો ઉપયોગ સૌર વોટર હીટર સોલર કુકર સોલર ડાયર્સ તેમજ જાહેર સ્થળે રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં પણ થાય છે સવાલ નંબર આઠ પવન ઉર્જા ઉત્પાદન કરનારા દેશો તો જર્મની યુએસએ ડેનમાર્ક સ્પેન સ્પેન ભારત પવન ઉર્જાને ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશો છે સવાલ નંબર ભારતમાં ભૂતાપીય ઉર્જાનો પ્લાન્ટ તો હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં ઘાટી ખાતે તાપીય ભારતના ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ આવેલા છે ખાતે ભારતના ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ આવેલા છે આ રીતે લખવાનું છે સવાલ નંબર દસ ગુજરાતમાં લસુંદરા ઉનાઈ ટુવા અને તુલસી શ્યામ ખાતે ગરમ પાણીના જરા આવેલા છે ભરતી ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે ઊંચી ભરતી સમયે ભરતીની ઉર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઈન ફેરવવા માટે કરવામાં આવે છે ભરતી ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે બાર ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ તો ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ બનાસકાંઠાના દાંતીવાળામાં કાર્યરત છે મેગેનીઝનો મુખ્ય ઉપયોગ તો મેગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે સવાલ નંબર ચૌદ રંગીન કાચ બનાવવા માટે તો રંગીન કાચ બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે પંદર ચૂનાના પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થાય છે તો ચૂનાના પથ્થરનો ઉપયોગ સિમેન્ટ લોખંડ પોલાદ સોડાએ સાબુ કાગળ રંગ ખાંડ શુદ્ધિ ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં થાય છે ત્યારબાદ જોઈએ આપણે એના પછીનો સવાલ શબ્દ સમજૂતી જેમાં ખનિજ તો પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને કારણે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક ઉર્જા બંધારણ ધરાવે છે તેવા ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહે છે ભૂતાપીય ઉર્જા તો ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે

વોટર હીટર સોલર કુકર સોલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળે રાત્રે પ્રકાશ માટે કરવામાં આવે છે તો પવન ઊર્જામાં તેનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે તફાવત નંબર બે કુદરતી વાયુ અને બાયોગેસ તો બાયોગેસ ખેતરનો કચરો નકામા કૃષિ પદાર્થો છાણ રસોઈ ઘરનો કચરો માનવ મૂત્ર શેરડીના કુચા વગેરે કોહડાવીને મેળવવામાં આવે છે અને તે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે જ્યારે કુદરતી ગેસ ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે અને તે પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે ટૂંક નોંધ ત્રણ પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ઉર્જા પવન ઉર્જા ઉર્જા ભૂતાપીય અને ભરતી ઉર્જા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે વપરાયને કાળક્રમે ખૂટી જવાની શક્યતા છે જ્યારે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો અખૂટ છે ત્યાર બાજુ એક પ્રશ્ન છે ટૂંક નોંધ ખનીજોનું સંરક્ષણ

ત્યારબાદ જોઈએ પ્રશ્ન સાત જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરવાની છે જેમાં આપણને ખનીજોના બે ફોટા લગાવીને તેનો ઉપયોગ લખવાનો છે જેમ કે એટલે કે લોખંડનો ફોટો ફોટો છે તમારી પાસે ન હોય આપણે નામ લખીશું લખીશું ખનીજ બોક્સાઇટ સામે તેનો ઉપયોગ બોક્સાઇટ માંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે બોક્સાઇટ નો ઉપયોગ વિદ્યુતના સાધનો રંગો હવાઈ જહાજોના બાંધકામમાં કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટ બનાવવામાં થાય છે બીજી તમે ખનીજો પણ લખી શકો છો અબરખ તો અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે રેડિયો ટેલિફોન વિમાન ડાયનેમો મોટર ગાડી વિદ્યુત મોટર આજે ધાતુ છે અને અધાતુ છે એ તમારે અહીં શોધીને અહીં તમારે રાઉન્ડ કરવાના છે તમને જોડે એટલે તમે અહીં રાઉન્ડ કરી દેજો અમે અહીં નામ લખ્યા છે લોખંડ એલ્યુમિનિયમ એ ધાતુ છે એ તમારે શોધીને અહીં તમારે રાઉન્ડ કરવાનું છે અધાતુમાં ચૂનાનો પથ્થર જીપસમ કોલસો અને અબરખ ત્યારબાદ ભારતના નકશામાં નીચે આપેલા ખનીજોનું સૌથી વધુ ઉત્પાદન કરતા બબે રાજ્ય દર્શાવો હવે આપણે અહીં નકશો નથી એટલે આપણે સીધું લખ્યું છે કે બોક્સાઇટ તો ઓરિસ્સા ગુજરાત ઝારખંડ રાજ્યમાં તેનું ઉત્પાદન થાય છે એમાં ત્યાંથી એ ખનીજો મળે છે ચૂનાનો પથ્થર તો ત્યાં આવશે આંધ્રપ્રદેશ રાજસ્થાન ગુજરાત તાંબુ ગુજરાત કર્ણાટક અબરખ રાજસ્થાન આંધ્રપ્રદેશ બિહાર એમાં લખીશું ગુજરાત રાજસ્થાન બરોબર બે રાજ્ય લખવાના હતા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્ય પોથીના ચેપ્ટર દસ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અન્ય વિડીયોની પ્લે લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે